भारत અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર ભારત અને ચીનની વચ્ચે તણાવ છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીનની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે અને એક પછી એક ચાઇનીઝ પ્રોડક્ટ્સ અને ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 જૂનના રોજ ગલવાન હિંસક અથડામણ બાદ સરકારે 57 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ 28 જુલાઈના રોજ 47 એપ્સને બેન કરી હતી. હવે ત્રીજી વાર સરકારે 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ રીતે અત્યાર સુધી સરકાર 224 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. સરકારે જે 118 એપ્સ બેન કરી છે તેમાં પબજી સૌથી વધારે ચર્ચાનો વિષય છે. ભારતીય યુવાધન પબજી પાછળ ઘણું જ ગયેલું છે તો પબજીને કારણે અનેક હિંસાત્મક ઘટનાઓ પણ સામે આવી હતી. પબજી ઉપરાંત બાયડુ એક્સપ્રેસ એડિશન, ફેસ યુપી, ઇન્સ્પાયર યોર બ્યુટી, વુ મીટિંગ, સુપર ક્લિયર, વી ચેટ રીડિંગ, સાયબર હંડર જેવી એપ્લિકેશન પર પણ સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.